હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે અને લઈને તકેદારીના ભાગરૂપે સુરતના ડુમ્મસ બીચ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આજથી અચકસ મુદત માટે ડુમ્મસનો બીચ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુવાલી બીચ પર પણ લોકોને જવા ન દેવાનું સૂચન આપવામાં આવ્યું છે. તો લોકો બીચ પર ફરવા ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત પર ડુમ્મસ દરિયા કિનારે લગાવી દેવામાં આવ્યો છે. સહેલાણીઓ બીચ સુધી ન પહોંચી શકે તે માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી અને હવામાન વિભાગે આગાહીને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાને લઈ બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે અને સવારે ડુમ્મસ બીચ એકદમ સુમસાન જોવા મળ્યું હતું. સામાન્ય દિવસોમાં અને વીકેન્ડ દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ડુમ્મસના દરિયા કિનારા પરિવાર સાથે ફરવા આવતા હોય છે, પરંતુ 40-50 કિલોમીટર ઝડપે પવન ફૂંકવાની શક્યતાને લઈ ડુમ્મસનો બીચ બંધ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારશ્રીના હવામાન ખાતાની આવનારા દિવસોમાં ભારે વરસાદ તેમજ વધુ ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોય અમે ડુમ્મસ તથા સુવાલી દરિયા કિનારાના વિસ્તારમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે, તેમ કોઈના ડૂબી જવાની ઘટના ન ઘટે તે હેતુથી આવનારા સમયમાં ડુમ્મસ અને સુવાલી બીચને બંધ રાખવાનું સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. હાલમાં આવનારા દિવસોમાં 2-3 દિવસો દરમિયાન આની આગાહી હોય આગામી હુકમ સુધી બંને બીચ બંધ રાખવામાં આવશે. પોલીસ દ્વારા કઈ રીતનો બંદોબસ્ત કર્યો? અમોએ સુવાલી બીચ જવાના રસ્તા પર બેરિકેડિંગ કરીને પોલીસ જવાનોને ઊભા રાખવામાં આવેલ છે કે જેથી સહેલાણીઓ બીચ સુધી ન જાય, તેમજ બીચ ઉપર વારંવાર માઇક દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જનતાને જાહેર જનતાને બીચથી દૂર રહેવા માટે સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે.